પાટા નગરપાલિકાએ શહેરમાં નાના મોટા અઢાર ધાર્મિક સ્થળોને દબાણ હટાવવા જે તે ધાર્મિક સ્થળના સંચાલકોને નોટિસ આપી છે આ ધાર્મિક સ્થળોમાં પંદર મંદિર અને ત્રણ મસ્જિદનો સમાવેશ થાય છે નોટિસ અપાઈ છે એ ધાર્મિક સ્થળના સંચાલકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા આક્ષેપ લગાવ્યા કે શહેરમાં અન્ય અનેક દબાણો છે તો માત્ર ધાર્મિક સ્થળોને જ દબાણની નોટિસ કેમ આપવામાં આવી રહી છે નવી કાળિકા મંદિરની બાજુમાં જાપડા મહારાજનું મંદિર આવેલી છે એ મંદિર આશરે સો વર્ષ જૂનું છે હું મારી હાલની ઉંમર છાસઠ વર્ષની છે અમે નાનપણથી જે મંદિર અહીંયા જોતા આવ્યા છીએ અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ ગામ ગામમાંથી અને બહારથી પણ આવીને ઘણી બાધાઓ આખળ કરીને એ લોકોની શ્રદ્ધાઓ પૂરી થતી હોય છે અને આજમાં હાલના જેમાં હાલના જે ગવર્મેન્ટ નગરપાલિકા દ્વારા જે નવા પત્ બહાર પાડીને નોટિસો મૂકવામાં આવી છે કે આ મંદિરો અઢાર જેટલા મંદિરો ગામમાં આવેલા છે ખસેડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ તદ્દન ખોટી છે કાળકા મંદિરની બાજુમાં જે ઝાપડા દાદાની ડેરીઓ છે જે છેલ્લા એસીથી સો વર્ષ જૂની છે અને જે અહીંના રહેવાસી હિન્દુ ભાઈઓ બહેનો છે એમના માટે એક શ્રદ્ધાનું સ્થળ છે જેને પાડી નાખવાની નોટિસ છેલ્લા ત્રણ દિવસ પહેલાં જ અમે વાંચી અને જે ખરેખર નિંદનીય બાબત છે આ સિવાય પાટણના ઘણા સળગતા પ્રશ્નો છે જેવા કે રખડતા ઢોર ખરાબ રોડ રસ્તા અને જે મોટા કોમ્પ્લેક્ષોમાં દબાણ કરવામાં આવ્યા છે જે પબ્લિક ને ખરેખર નડતો રૂપ છે એવા નગરપાલિકા દ્વારા સોલ્વ કરવામાં આવે તો વધારે સારું છે એના અને જે ધાર્મિક સ્થળો પાડી નાખવાની વાત છે ખરેખર નિંદનીય છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ